નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણમાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના અવસરમાં બન્યા સહભાગી. જિલ્લા વિકાસ અધિકારીએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન. નિવાસી અધિક કલેક્ટરે પણ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન. પુનાબા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે સમર વેકેશન કેમ્પ 2024નું કરાયું આયોજન. સમર કેમ્પમાં 52 જેટલા વિદ્યાર્થીઓએ લીધો ભાગ. પ્રથમ દિવસે સમર કેમ્પમાં ફન વિથ સાયન્સ અને વેસ્ટમાંથી બેસ્ટ કરવાની ક્રિએટિવ લર્નિંગ આવી શીખવવામાં. હવે સમાચાર વિગતવાર. આગામી 7 મેના રોજ પાટણ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે મતદાન થવાનું છે. ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લાના વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ફરજ પર જોડાયેલા છે. આ અધિકારીશ્રીઓ કર્મચારીઓ મતદાનની પ્રક્રિયાથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર બીએસ પટેલ તેમજ વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ મતદાન કર્યું હતું. 3 પાટણ લોકસભા મત વિભાગમાં સમાવિષ્ટ 16 રાધનપુર, 18 પાટણ, 17 ચાણસ્મા અને 19 સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારમાં જે અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ કેટેગરી 2માં ચૂંટણી ફરજ પર રોકાયેલા છે તેઓ માટે ખાસ પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થાના ભાગરૂપે દરેક વિધાનસભામાં પ્રાંત કચેરી ખાતે મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. 18 પાટણ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 490 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ નોંધાયા છે જેઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે, જેમાંથી 1 જિલ્લા નિવાસી અધિક કલેક્ટર બીએમ પ્રજાપતિએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. તેઓએ મતદાન કર્યા બાદ તમામ લોકોને મતદાનની અપીલ કરતા જણાવ્યું કે પાટણ જિલ્લા ચૂંટણી તંત્રએ પોસ્ટલ બેલેટથી મત આપવાની ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. આજે મેં પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. આપ પણ આપના મતાધિકારનો 7 મેના રોજ ઉપયોગ કરીને તંદુરસ્ત લોકશાહીમાં આપનું યોગદાન આપો. નિવાસી અધિક કલેક્ટર બીએસ પટેલે પણ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. તદુપરાંત ડીઆરડીએ નિયામક શ્રી આરપી જોશી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એપી ઝાલાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. મતદાનના આ પ્રસંગે ઉપસ્થિત પાટણ પ્રાંત અધિકારી શ્રી મિતુલ પટેલે જણાવ્યું કે 3 પાટણ લોકસભા મત વિભાગમાં સમાવિષ્ટ 18 પાટણ વિધાનસભા મત વિસ્તારમાં 490 જેટલા મતદારો વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ચૂંટણીલક્ષી ફરજ પર રોકાયેલા છે, જેઓ માટે તારીખ 1 મેથી 6 મે સુધી પોસ્ટલ બેલેટથી મત આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી આ તમામ અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન થાય તે અમે સુનિશ્ચિત કરીશું. પાટણ જિલ્લાના ચૂંટણી તંત્રએ ખૂબ જ સુંદર વ્યવસ્થા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે કરી છે. આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મારી તમામને વિનંતી છે કે આપ પણ આપના મતાધિકારનો 7 તારીખે ઉપયોગ કરી અને તંદુરસ્ત લોકશાહીમાં આપણું યોગદાન આપીએ એવી મારી આપ સર્વેને અપીલ છે. 3 પાટણ લોકસભા વિભાગમાં સમાવિષ્ટ 18 પાટણ વિધાનસભા મત વિસ્તારના 490 મતદારો કે જે કેટેગરી 2માં અલગ અલગ ચૂંટણી ફરજમાં રોકાયેલા છે તેઓ માટે ફેસિલિટેશન સેન્ટર અત્રે પ્રાંત કચેરી પાટણ ખાતે 1-6 તારીખ સુધી કાર્યરત કરેલ છે, જેમાં આજ રોજ અલગ અલગ અધિકારીઓ આવીને પોતાનું મતદાન કરેલું છે, જેમાં જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી, ડીઆરડીએ ડાયરેક્ટર શ્રી, માનનીય આરએસીએ સાહેબ શ્રી તેમજ જિલ્લા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પણ આવેલ છે અને એમનું મતદાન કરેલ છે. આવા તમામ 490 મતદારો જે કેટેગરી 2માં નોંધાયેલા છે તે તમામ મતદારોનું મતદાન 6 તારીખ સુધીમાં અહીંયા થાય અને તમામ મતદારો અહીંયા મતદાન આપે પોસ્ટલ બેલેટથી તે અમે સુનિશ્ચિત કરીશું. આભાર. પાટણ નગરપાલિકામાં આગામી વર્ષ 2024-25ના નાણાકીય વર્ષનો એડવાન્સ વેરો સ્વીકારવાની ડિમાન્ડ જનરેટ પ્રક્રિયા ગાંધીનગર જીયુડીએમ દ્વારા તારીખ 11 એપ્રિલના રોજ પૂર્ણ થતાં પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા પાટણના મિલકતધારકોના વર્ષ 2024-25નો એડવાન્સ વેરો સ્વીકારવાની કામગીરી
3 કમ્પ્યુટર ઓપરેટરોની મદદથી શરૂ કરવામાં આવી હતી. પાલિકાની વેરા શાખા દ્વારા એડવાન્સ વેરો ભરપાઈ કરવા આવતા મિલકત ધારકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ઊભી ન થાય તે માટે પાલિકા દ્વારા સુંદર આયોજન કરાયું છે. પાટણ નગરપાલિકા દ્વારા વર્ષ 2024-25ના એડવાન્સ વેરા સ્વીકારવાની તારીખ 11 એપ્રિલથી શરૂ થયેલ કામગીરી દરમિયાન 30 એપ્રિલ સુધીમાં એટલે કે 20 દિવસમાં કુલ 548 લાખની એડવાન્સ રકમ વેરા વસૂલાત પેટે વેરા શાખાને પ્રાપ્ત થઈ હોવાની સાથે કુલ 87,000 ઉપરાંત મિલકત ધારકો પૈકી 17,372 મિલકત ધારકોએ અત્યાર સુધીમાં વર્ષ 2024-25નો એડવાન્સ વેરા ભરપાઈ કરવાનો લાભ લીધો હતો, જેના કારણે અત્યાર સુધીમાં 20% મિલકત ધારકોના એડવાન્સ વેરા જમા થયા હોવાની સાથે એડવાન્સ વેરો ભરપાઈ કરનાર મિલકત ધારકોને 10% વળતર મિલકત વેરાવામાં આપવામાં આવ્યું છે. આ વળતર સ્કીમ તારીખ 30 જુલાઈ સુધી ચાલુ રહેનાર હોવાથી બાકી મિલકત ધારકોને પોતાના વેરાની રકમ સમયસર ભરપાઈ કરવા પાટણ નગરપાલિકાના વેરા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે અપીલ કરી છે. પાટણ નગરપાલિકા દ્વારા સને 2024-25ના એડવાન્સ વેરા ભેટી 11 તારીખ 11 થી શરૂ કરીને 30 તારીખ સુધીના 20 દિવસમાં 5.5 કરોડની આવક થયેલ છે અને પાણી વેરો તથા ડ્રેનેજ વેરા સહિત તમામ વેરા ભરપાઈ કરનારને મિલકત વેરામાં 10% વળતર આપવામાં આવશે અને પાણી વેરા અને ડ્રેનેજ વેરામાં જે લાગતી નોટિસ ફી 30/6 સુધી કોઈપણ પ્રકારની નોટિસ ફી લાગશે નહીં અને નોટિસ ફી વગર કરદાતાઓ પાટણના કરદાતાઓ ભરી શકશે 30/6 સુધી 30/6/2024 સુધી. કેટલા મિલકતદારો છે અને કેટલા વેરા ભર્યા છે? અંદાજિત 87,000 મિલકતદારો છે, જેમાંથી 17,700 જેવા મિલકતદારોએ પોતાનું એડવાન્સ વેરો ભરપાઈ કરેલ છે અને 20% લોકોએ ભરપાઈ કરેલ છે. પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો દ્વારા પવિત્ર ચૈત્રી માસમાં પ્રથમ પુત્રની પ્રાપ્તિને લઈને શ્રદ્ધાભક્તિ સાથે આખો ચૈત્રી માસ કુળદેવી માતાજીની આરાધના અર્થે અને પુત્રના નિરોગી આયુષ્ય માટે ચૈત્રી ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. ચૈત્રી સુદ અમાસથી શરૂ થયેલા ચૈત્રી ગરબાના અશુભ પ્રસંગોમાં સમાજના પરિવારના સભ્યો વિવિધ પ્રકારની પ્રસાદ સ્વરૂપે લહણી ભેટ ધરતા હોય છે, પરંતુ ચાલુ સાલે પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા લહણીની પ્રથા બંધ કરી જે પરિવારના ત્યાં ચૈત્રી માસના ગરબા કાઢવામાં આવતા હોય તે પરિવારને ત્યાં લહણીની જગ્યાએ રોકડ રકમની ભેટ આપવાનું નક્કી કરવાની સાથે ગરબા દરમિયાન કરાતા નાસ્તા પાણી હેવી સાઉન્ડ સિસ્ટમ મ્યુઝિક પાર્ટી સહિતના ખર્ચાઓ બંધ કરી સમય મર્યાદામાં ગરબા વધાવી લેવાના નિયમને ચાલુ સાલે મોટાભાગના પરિવારોએ અમલમાં મૂકી ચૈત્રી માસમાં ગરબા નિમિત્તે થતા બિનજરૂરી ખર્ચા પર રોક લગાવી સમાજ ઉત્થાનમાં સહભાગી બન્યા છે. ત્યારે પાટણ પ્રજાપતિ સમાજ પાટણના સભ્યો દ્વારા ચૈત્રી માસના ગરબા જે પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે તેઓના ગરબા મહોત્સવમાં સહભાગી બને પરિવારજનો સમક્ષ આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. પાટણ પ્રજાપતિ સમાજમાં પુત્ર પ્રાપ્તિને લઈને ચૈત્રી માસમાં યોજાતા ગરબા મહોત્સવ જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ પરિવારજનોમાં માતાજીની ભક્તિ આરાધનાનો ઉમંગ છલકાઈ રહેલો જોવા મળી રહ્યો છે. સિદ્ધપુર ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરના ચૂંટણી પ્રચાર અર્થે ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. લોકસભા બેઠકના ઉમેદવાર ચંદનજી ઠાકોર સાથે મોટી સંખ્યામાં સિદ્ધપુર વિભાગના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો આ રેલીમાં જોડાયા હતા અને પંજાને મત આપવા માટે લોકોને અપીલ કરી હતી. પાટણ લોકસભા બેઠકની ચૂંટણીના અંતિમ તબક્કામાં પ્રચાર કાર્ય વેગવંતું બન્યું છે. કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર મતવિસ્તારના ગામે ગામ ફરી આ વખતે પંજાને મત આપી વિજેતા બનાવવા મતદારોને અપીલ કરી છે, જેનો મતદારો તરફથી હકારાત્મક પ્રતિસાદ અને ભવ્ય આવકાર મળ્યો છે. લોકોએ ચંદનજી ઠાકોરને વિજેતા બનાવવા ઉત્સાહ અને ઉમળકો દર્શાવ્યો છે, જેથી આ વખતની પાટણ લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસ મજબૂત ટક્કર આપી શકે તેવી સ્થિતિમાં ઊભી થઈ છે અને મતદારોમાં પણ પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. લોકસભા મતવિસ્તારના પ્રચાર જંગમાં કોંગ્રેસનું પલ્લું ભારે જોવા મળી રહ્યું છે. 7 મેના રોજ યોજાનાર મતદાન અંતર્ગત અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચારમાં ચંદનજી ઠાકોરની ઉપસ્થિતિમાં આજે સિદ્ધપુર ખાતે ચૂંટણી પ્રચાર અર્થે મહાબાઇક રેલી યોજવામાં આવી હતી, જેમ ચંદનજી ઠાકોર પણ અન્ય આગેવાનો કાર્યકરો સાથે બાઇક પર સવાર થઈને મતવિસ્તારમાં ફરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને પંજાના નિશાન પર મત આપી કોંગ્રેસને વિજય અપાવવા અપીલ કરી હતી. સિદ્ધપુર ખાતેના દેથળી ચોકડી એનએન મિલ ખાતેના કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સવારે ભવ્ય બાઇક રેલીનો પ્રારંભ થયો હતો, જેમાં મોટી સંખ્યામાં મતદારો તેમજ કોંગ્રેસના કાર્યકરો બાઇકો સાથે આ મહારેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા. સિદ્ધપુર કોંગ્રેસ કાર્યાલય ખાતેથી બાઇક રેલી પ્રસ્થાન પામી સિદ્ધપુર બજાર, રાજપુર કોટ, આંકવી મેળોજ, લુખાસણ, સંદેશરી, મુડાણા થઈ સંદેશરી પરત આવી હતી. સિદ્ધપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ બાઇક રેલી દરમિયાન ચંદનજી ઠાકોરનું માર્ગમાં ઠેર ઠેર ગામે ગામ ઉબડકાથી સ્વાગત કરી લોકોએ સમર્થન દર્શાવ્યું હતું.
ચૈત્રી નવરાત્રિ એટલે શક્તિ ઉપાસનાનો મહિનો. આ મહિનામાં માઈ ભક્તો દ્વારા માતાજીની સેવા પૂજા ઉપાસના અને અનુષ્ઠાન કરવામાં આવે છે. વિવિધ મંદિરના મઢ ખાતે પરંપરાગત રીતે રમીલ પણ યોજાય છે. ત્યારે ગલોલીવાસણા ગામે સધી મેલેડી માતાના મંદિર ખાતે ચૈત્રીવદ સાતમના દિવસે રાત્રે પરંપરાગત રીતે માતાજીની રમેલ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા. પાટણના ચાણસ્મા તાલુકાના ગલોલીવાસણા ગામે બિરાજમાન શ્રી સધી મેલેડી માતાના મંદિરે વર્ષે દાડે અનેક ભક્તો માના દર્શનાર્થે આવે છે અને પોતાની બાધા આખડી પૂર્ણ કરે છે. આસપાસના પંથકના લોકો માટે આ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે ચાલુ વર્ષે ચૈત્રીવદ સાતમના દિવસે ગામના પરિવારના ભુવાજી ગેમરભાઈ જીવણભાઈ દ્વારા પરંપરાગત રીતે મંદિર પરિસર ખાતે યજ્ઞ યોજાયો હતો અને સાંજે વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ માહુતિ આપી યજ્ઞની પૂર્ણાહુતિ કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું, જ્યારે રાત્રે પરંપરાગત રીતે માતાજીના મઢમાં રમેલ યોજાઈ હતી. ગુજરાત કાઉન્સિલિંગ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર ગુજકોસ્ટ પ્રેરિત અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ આયોજિત સમર વેકેશન કેમ્પ 2024નું આયોજન પુનાભા જિલ્લા લોક કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું, જેનું ઉદઘાટન સમારોહ સંસ્થાના આગેવાન અને આદર્શ હાઈસ્કૂલના પ્રિન્સિપલની ઉપસ્થિતિ વચ્ચે કરાયું હતું. આ સમર કેમ્પમાં 52 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ રજાના દિવસોમાં પણ કઈ રીતે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આગળ વધી શકાય તે અંગેનું જ્ઞાન મેળવ્યું હતું. અને આ સમર કેમ્પના પ્રથમ દિવસે લણવા ત્રિભુવન વિદ્યાલયના મહેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સમર કેમ્પમાં ફન વિથ સાયન્સ અને વેસ્ટમાંથી બેસ્ટ કરવાની ક્રિએટિવ લર્નિંગ શીખવવામાં આવ્યું હતું. મહેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રયોગો થકી સાયન્સ એન્ડ ટેકનોલોજીની સમજ આપી હતી. તદુપરાંત આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓએ ઓરિગામી વર્કશોપ, વૈદિક ગણિત, રોકેટરી વર્કશોપ, ફન વિથ મેથ્સ પઝલ, કોયડાની સમજ આપવામાં આવશે અને અંતિમ દિવસે વિદ્યાર્થીઓને શીખવેલા તમામ વિષયોની પ્રશ્નોત્તરી કરવામાં આવવાનું પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર વનવીરભાઈ ચૌધરીએ જણાવી. અંતિમ દિવસે સમર કેમ્પમાં ભાગ લેનાર તમામ બાળકોને પિકનિક સાથે 4 દિવસીય સમર કેમ્પનું સમાપન કરવામાં આવવાનું જણાવ્યું હતું. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત સમર વેકેશન કેમ્પમાં આપનું સ્વાગત કરું છું. દર વર્ષની જેમ પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા એક સમર વેકેશન કેમ્પ યોજવામાં આવે છે. એના અનુસંધાને તારીખ 1/5/2024થી તારીખ 4/5/2024 સુધી CSC સ્થળે સમર વેકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે રજીસ્ટ્રેશન થયેલા વિદ્યાર્થીઓ 52 વિદ્યાર્થીઓ એમાં લાભ લઈ રહેલા છે. આજનો વિષય જે છે ફન વિથ સાયન્સ, વેસ્ટમાંથી બેસ્ટ ક્રિએટિવ લર્નિંગ, એના વિશે વિદ્યાર્થીઓ જાણશે અને એમાંથી કંઈક શીખશે અને સાયન્સ અને ટેકનોલોજી દ્વારા કેવી રીતે આપણે આગળ વધી શકીએ છીએ એની સમજ મેળવશે. તારીખ 2/5/2024ના રોજ ઓરોગામી વર્કશોપ અને વૈદિક ગણિત વિશે માહિતી આપવામાં આવશે. તેમાં 3/5/2024ના રોજ રોકેટરી વર્કશોપ, ફન વિથ મેથ્સ, પઝલ અને કોયડા વિશે વિદ્યાર્થીઓને સમજણ આપ્યા પછી ચોથા દિવસે વિદ્યાર્થીઓને એના અંગેની પ્રશ્નોત્તરી કરવામાં આવશે અને ત્યારબાદ એમને એક નાની પિકનિકનું આયોજન કરી અને એમને આનંદિત કરવામાં આવશે. એ રીતે લોક વિજ્ઞાન કેન્દ્રો આ વર્ષે પણ આવો એક સમર વેકેશન કેમ્પ યોજવા જઈ રહ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણમાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના અવસરમાં બન્યા સહભાગી. જિલ્લા વિકાસ અધિકારીએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન. નિવાસી અધિક કલેક્ટરે પણ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન. પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે સમર વેકેશન કેમ્પ 2024નું કરાયું આયોજન. સમર કેમ્પમાં 52 જેટલા વિદ્યાર્થીઓએ લીધો ભાગ. પ્રથમ દિવસે સમર કેમ્પમાં ફન વિથ સાયન્સ અને વેસ્ટમાંથી બેસ્ટ કરવાની ક્રિએટિવ લર્નિંગ આવી શીખવવામાં. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.